नमस्कार विद्यार्थी मित्रों, हवे स्वाध्याय में जोईए 2.19 90 ग्राम पानी में 30 ग्राम अबाष्पशील द्रव्य धरावता द्रावण 298 केल्विन तापमाने बाष्प दबाण 2.8 किलो पास्कल छे। आगळ जता 18 ग्राम पानी द्रावण में उमेरवामां आव्युं अने नव बाष्प दबाण 298 केल्विन तापमाने 2.9 किलो पास्कल थयुं। गणतरी करो कि द्रव्यनुं मोलर दळ अने 298 केल्विन तापमाने पानीनुं बाष्प दबाण। જો પાણીનું બાષ્પ દબાણ એટલે આપણે P10 ગણવાનું છે, P10, અને દ્રાવ્યનું મોલર દળ એટલે M2 ગણવાનું છે, બરાબર। પણ બે પરિસ્થિતિ આપેલી છે, બંને પરિસ્થિતિમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીને બાષ્પ દબાણની વાત કરેલી છે, તો આપણે બાષ્પ દબાણના સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાની શરૂઆત કરવી પડે। હવે બાષ્પ દબાણના સૂત્રથી આપણે આણ્વીય દળ ગણવું હોય તો એના માટે પાછા બે સૂત્ર છે। એક સૂત્ર કયું? तो कि तमे आ सूत्रनो उपयोग करी सको, P1 बराबर P10 इंटू X1, बराबर। अथवा बीजू सूत्र कयु तो कि P10 माइनस P1 छेद में P10 बराबर X2, बराबर। आनु जे स्वरूप छे ए आपणे आगळ थियरी में जोयु। तो आ बेमांथी एक सूत्रनो उपयोग करी द्रव्यनुं आण्विक दळ आनी मददथी गणी शकाय, बराबर। आमां द्रव्यनुं आण्विक दळ तमने देखातुं नथी पण मोलर्सनी अंदर सूत्रमां आण्विक दळ आवशे એટલે આપણે ગણતરી કરી શકીએ। મોલ અંશ મળી જાય એટલે દ્રાવ્યનું આણ્વીય દળ મળી જશે, બરાબર। તો આના કરતાં આ સૂત્ર આપણે સરળ રહેશે, કારણ કે આ સૂત્રની અંદર P10ની કિંમત અત્યારે આપેલી નથી, એટલા માટે આ સૂત્રનો ઉપયોગ કરવો સરળ રહેશે। P10ની કિંમત નથી એટલે આ સૂત્રનો આપણે અત્યારે ઉપયોગ કરીશું નહીં, બરાબર। આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણીએ। તો આના માટે તમારે શું જરૂર પડશે? તો કે P10 તો નથી, તો X1ની કિંમત પહેલાં ગણવી પડશે। તો X1 એટલે મોલન્સ, મોલન્સ ગણવા માટે મોલની જરૂર પડશે, તો બંનેના મોલ ગણીએ દ્રાવ્ય અને દ્રાવકના। તો જોતા જઈ દ્રાવ્યના મોલ N2 બરાબર શું થશે? W2 છેદમાં M2। તો દ્રાવ્યનું દળ તો આપ્યું છે 30 ગ્રામ, 30 આણ્વીય દળ ગણવાનું છે તો M2। દ્રાવકના મોલ ગણીએ N1 બરાબર W1 છેદમાં M1। દ્રાવકે આપ્યું છે કેટલું? 90 ગ્રામ, આણ્વીય દળ પાણી માટે 18, તો 5 મોલ થશે। દ્રાવકના મોલ અંશ X1 બરાબર શું થાય? તો કે N1 છેદમાં N1 પ્લસ N2, બરાબર। તો દ્રાવકના મોલ 5 છેદમાં N1ની કિંમત 5 વધતા N2ની કિંમત 30ના છેદમાં M2, બરાબર। મળી ગયા મોલ અંશ? આ મોલ અંશની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દઈએ, બરાબર। તો જોતા જઈએ, દ્રાવણનું બાષ્પ દબાણ P1 બરાબર P10 ઇન્ટુ X1, P1 2.8 કિલો પાસ્કલ થાય છે, બરાબર। P10 X1ની કિંમત 5/5 વધતા 30/M2 M2 સાદુરૂપ આપીએ, 2.8 બરાબર P10 M2 અને ગુણશે એટલે થશે 5M2 પ્લસ 30। M2 છે એ અંશમાં જશે એટલે 5M2, બરાબર। 5 કોમન કાઢી લઈએ નીચેથી, તો ઉપરના 5 અને નીચેના 5 કેન્સલ થશે, તો સમીકરણ બનશે 2.8 બરાબર P10 M2 છેદમાં M2 પ્લસ 6। આ સમીકરણ 1 કહી દઈએ। હવે આવી જ બીજી પરિસ્થિતિ માટે, બીજી પરિસ્થિતિ એટલે કઈ? તો કે 18 ગ્રામ પાણી ઉમેર્યા બાદની પરિસ્થિતિ માટે, 18 ગ્રામ પાણી ઉમેરશો તો શું થશે? જો શું થશે તો કે W1નું વજન ખાલી વધે છે, 90 ગ્રામ હતું 108 ગ્રામ થયું, દ્રાવ્ય તો એટલો જ રહેશે, બાષ્પ દબાણ વધે છે 2.9 કિલો પાસ્કલ થયું, દ્રાવકનું આણ્વીય દળ તો એટલું જ રહેવાનું છે। તો ફરીથી પાછા સૂત્રમાં કિંમત મૂકવા માટે મોલન્સની ગણતરી કરવી પડશે। જો આ સૂત્રમાં કિંમત મૂકવા માટે મોલન્સની ગણતરી કરવી પડશે તો મોલ માટે, મોલન્સ માટે મોલ જોશે, તો દ્રાવકના મોલ ગણીએ W1 છેદમાં M1 બરાબર દ્રાવકનું દળ 108 છેદમાં 18 બરાબર 6 મોલ થશે N1। દ્રાવ્યના મોલ તો આગળ ગણતરી કરેલા હતા એ મુજબ જ થવાના છે, એમાં કાંઈ ફેર પડવાનો નથી, એટલે W2 છેદમાં M2, W2 30 જ રહેશે છેદમાં M2 M1, કારણ કે એ ગણવાના છે। હવે દ્રાવકના મોલ અંશ X1 બરાબર થાય N1 છેદમાં N1 પ્લસ N2। હવે N1ની કિંમત જો અહીંયા આપેલી છે, કેટલી છે? 6 છેદમાં N1 એટલે 6 વધતા N2 એટલે 30ના છેદમાં M2, સમજાણું।
હવે આપણે બાષ્પ દબાણના સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો કિંમત મૂકી તો શું થાય, પી વન બરાબર પી વન ઝીરો ઇન્ટુ એક્સ વન, પી વન 2.9 બરાબર પી વન ઝીરો, 6 ના છેદમાં 6 વધતા 30 ના છેદમાં એમ ટુ. 2.9 બરાબર થશે પી વન ઝીરો એમ ટુ 6 ને ગુણે, એટલે 6 એમ 2 પ્લસ 30 એમ 2 અંશમાં જશે એટલે 6 એમ 2. 2.9 બરાબર પી વન ઝીરો, 6 કોમન કાઢી એટલે કેન્સલ થશે ઉપર અને નીચેથી, તો એમ 2 ના છેદમાં એમ 2 પ્લસ 5. આને કહી દઈએ સમીકરણ 2. હવે જો સમીકરણ 1 અને 2 છે, બંનેમાં 2 વસ્તુ અજ્ઞાત છે, પી વન ઝીરો અને એમ ટુ. તો બંને સમીકરણનો આપણે ગુણોત્તર લઈએ એટલે પી વન ઝીરો કેન્સલ થશે એટલે એમ ટુની કિંમત આપણે પ્રાપ્ત થશે. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, જો આગળ આપણે સમીકરણ 1 જે જોયું હતું એ સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંનેનો ગુણોત્તર લઈએ. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેશું તો 2.8 છેદમાં 2.9 બરાબર પી વન ઝીરો, એમ 2 છેદમાં એમ 2 પ્લસ 6 છેદમાં એમ 2 છેદમાં એમ 2 પ્લસ 5. પી વન ઝીરો કેન્સલ, આ બંનેનું સાદુરૂપ આપી એટલે 0.9655 બરાબર. હવે અહીંયા પી વન ઝીરો કેન્સલ થઈ ગયા, ઉપરથી એમ 2 કેન્સલ થઈ ગયા, છેદનો છેદ અંશમાં જશે એટલે એમ 2 પ્લસ 5 છેદમાં એમ 2 પ્લસ 6. એમ 2 પ્લસ 6 છેદમાં છે એ બરાબરની ડાબી બાજુ લઈ જઈએ એટલે અંશમાં જશે અને આનો એની સાથે ગુણાકાર થશે. તો 0.9655 એમ 2 વધતા 6 નો આની સાથે ગુણાકાર કરશું એટલે આવશે 5.793 બરાબર એમ 2 ના એમ 2 પ્લસ 5 ના પ્લસ 5. હવે એમ 2 વાળા પદ છે એક બાજુ લઈ જઈએ એટલે એમ 2 ને આપણે જમણી બાજુ લઈ આવી તો 5 માંથી એ બાદ થશે. તો એમ 2 માંથી બાદ થશે, એમ 2 માઇનસ 0.9655 એમ 2 બરાબર 5 ને સામેની સાઈડ લઈ જઈએ તો 5.793 માઇનસ 5, બાદબાકી કરીએ 0.0345 એમ 2 બરાબર આની બાદબાકી કરીએ 0.793. તો એમ 2 બરાબર થશે 0.793 આ છેદમાં જાય 0.0345. તો એમ 2 બરાબર ગુણોત્તર લઈએ તો 22.99 ગ્રામ પ્રતિ મોલ દ્રાવ્યનું આણ્વીય દળ પ્રાપ્ત થશે. એટલે દાખલો થોડોક લાંબો છે, બાકી તમે ક્રમશઃ વિચારતા જશો એટલે સરળતાથી એનો જવાબ છે એ મેળવી શકાશે બરાબર. હજી બીજો જવાબ તો મેળવવાનો બાકી જ છે, તે જોઈએ આગળ. તો બીજા જવાબમાં શું પૂછ્યું, તો કે 298 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ ગણો. જો હવે આગળ આપણે સમીકરણ જોયું હતું, આ 1 નંબરનું સમીકરણ હતું ઉપરનું આખે આખું, એની અંદર તમે એમ 2ની કિંમત તો ગણી લીધી, હવે એ મૂકી દેશો એટલે પી વન ઝીરોની કિંમત તમને મળી જશે, અથવા બીજા નંબરના સમીકરણમાં કિંમત મૂકો તો પણ તમને પી વન ઝીરોની કિંમત મળી જશે. તો ગમે તે એક સમીકરણમાં કિંમત મૂકી શકાય. અહીંયા મેં લખ્યું છે કે એમ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા તો સમીકરણ 1માં શું હતું, 2.8 બરાબર પી વન ઝીરો, એમ 2ની કિંમત મૂકવી પડશે 22.99 છેદમાં 22.99 વધતા 6 બરાબર. હવે સાદુરૂપ જ આપવાનું છે તો પી વન ઝીરોને કરતા બનાવીએ, આ બધું જવા દઈ સામેની સાઈડ. તો 2.8 × 22 સરવાળો કરીએ એટલે 28.99 થશે. તો સામે જશે 28.99 છેદમાં 22.99. તો પી વન ઝીરો બરાબર થશે 3.35 કિલો પાસ્કલ. સમજાઈ ગયું? તો આ થશે દ્રાવકનું બાષ્પ દબાણ. ત્યાર પછી 2.20, ખાંડના 5% દ્રાવણનું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો પાણીમાં 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ ગણો. ખાંડનું 5% દ્રાવણ છે, એનું ઠાર બિંદુ 271 કેલ્વિન, શુદ્ધ પાણીનું આપેલું છે 273.15. તો પાણીમાં 5% ગ્લુકોઝ હોય તો એ દ્રાવણનું ઠાર બિંદુ ગણવાનું છે બરાબર. તો 2 પ્રકારના દ્રાવણ આપેલા છે, તો બંને દ્રાવણ માટે આપણે વિચારીએ. પહેલા ખાંડના દ્રાવણ માટે 5% દ્રાવણ છે એટલે એનો અર્થ શું થશે, તો કે 5% એટલે 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ દ્રાવ્ય થાય, કારણ કે અહીંયા પર્સન્ટેજ વેઇટ બાય વેઇટનું મૂલ્ય આપેલું છે
દળથી ટકાવારી એટલે બરાબર. તો 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ દ્રાવ્ય અથવા તો ખાંડ હશે. તો દ્રાવક કેટલું થશે? તો કે 100 - 5 એટલે 95 ગ્રામ થાય. તો આપની રકમમાં કઈ કઈ વસ્તુ આપેલી છે જોતા જઈએ. W1 દ્રાવક 95 ગ્રામ, W2 5 ગ્રામ, M2 ખાંડ છે એટલે 342 ગ્રામ પ્રતિ મોલ, એનું ઠાર બિંદુ છે 271 તો TF 271, પાણીનું આપેલું છે તો TF0 273.15 કેલ્વી. આટલી વસ્તુ આપેલી છે. અને આપણે ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ ગણવાનું છે બરાબર. તો પહેલાં આપણે ખાંડના દ્રાવણ માટે ઠાર બિંદુના સૂત્રનો ઉપયોગ કરીએ અને ત્યારબાદ ગ્લુકોઝના દ્રાવણ માટે ઠાર બિંદુ આપણે ગણીશું. હવે જો ગ્લુકોઝના દ્રાવણ માટે તમારે ઠાર બિંદુ ગણવું હોય તો શું જોશે? તો કે ઠાર બિંદુ માટે એક જ સૂત્ર છે, ΔTF બરાબર KF ઇન્ટુ M. M એટલે W2 1000, M2 W1 બરાબર. આ ગ્લુકોઝ માટેની વાત કરીએ છીએ આપણે. તો ગ્લુકોઝનું આણ્વીય દળ M2 તો આપણી પાસે હશે જ, W1 પણ મળશે તમને 5%, એટલે 100 × 5, 5 ગ્રામ W2 થશે, W1 95 ગ્રામ થશે. ΔTF તો કે એમાં TF0 - TF એટલે TF0નું મૂલ્ય આપણી પાસે હશે, TFનું મૂલ્ય ગણવાનું છે. તો ગ્લુકોઝના દ્રાવણ માટે ઠાર બિંદુ ગણવું હોય તો આપણી પાસે એક જ વસ્તુ નહીં હોય, KF બરાબર. એ KFનું મૂલ્ય તમે ખાંડના દ્રાવણ માટે ઠાર બિંદુનો ઉપયોગ કરી અને મેળવી શકો, અને KFનું મૂલ્ય જે મળે એ મૂકી અને ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ મેળવી શકાય. આ એક રીત પણ છે. બીજી રીતમાં બંને દ્રાવણો માટે ઠાર બિંદુના સૂત્રનો ઉપયોગ કરીએ અને બંને દ્રાવણને સરખાવીએ તો પણ આપણે જવાબ મળી શકે બરાબર. તો એક રીતનો આપણે ઉપયોગ કરીએ સરખાવવાની રીતનો. તો ખાંડના દ્રાવણ માટે ΔTF બરાબર KF W2 1000 / M2 W1 થાય બરાબર. ચાલો ત્યાર પછી ખાંડના દ્રાવણ માટે ΔTF કેટલું થશે? તો કે TF 271 છે, TF0 273.15, તો ΔTF બરાબર TF0 - TF થશે, તફાવત લઈ તો 2.15 કેલ્વિન થાય. ચાલો 2.15 બરાબર. KF નથી ખબર, W2 તો કે 5000, M2 342, W1 95. બરાબર, આને સમીકરણ 1 કહી દઈએ, અથવા તો આનું સાદુરૂપ આપી અને KFની કિંમત આપણે મેળવી લઈ અને ગ્લુકોઝના દ્રાવણમાં મૂકી દઈએ તો પણ ચાલે. ત્યાર પછી ગ્લુકોઝના દ્રાવણ માટે આપણે જોઈએ. તો ગ્લુકોઝના દ્રાવણ માટે 5% ગ્લુકોઝનું દ્રાવણ છે, તો એનો મતલબ પણ એમ થશે 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ દ્રાવ્ય, તો દ્રાવક એમાં પણ 95 ગ્રામ થશે. તો ફરીથી લખીએ, W1 95 થશે, W2 5 થશે, TF ગણવાનું છે, TF0 273.15 કેલ્વિન, M2 ગ્લુકોઝ હોવાથી 180 ગ્રામ પ્રતિ મોલ થશે. હવે સૂત્ર મૂકીએ, ΔTF બરાબર KF W2 1000 / M2 W1, તો ΔTF બરાબર KF W2 5000 / 1000, M2 180, W1 95. આને સમીકરણ 2 કહી દઈએ. જો સમીકરણ 1 અને 2માં તમે જોશો તો ઘણી બધી વસ્તુ તમને સરખી લાગે છે, KF 5000 ને 95, આની અંદર પણ KF 5000 ને 95, સમજાણું. તો આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ 1 અને 2નો, તો જે સરખું છે એ કેન્સલ થશે બરાબર. તો સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લેશો તો ડાબી બાજુ શું આવશે, 2.15 / ΔTF બરાબર. તો 2.15 / ΔTF બરાબર, બાકી બધું તો કેન્સલ જ થવાનું, 5000, 95 અને KF. ઉપર શું વધે છે? ખાલી 1/342. એવી જ રીતે બીજા સમીકરણમાં શું વધશે? 1/180 બરાબર, સમજાઈ ગયું. હવે છેદનો છેદ અંશમાં, તો 2.15 / ΔTF બરાબર 180 અંશમાં જશે, 180/342. તો ΔTF બરાબર થશે 2.15 × 342/180, સાદુરૂપ આપીએ એટલે થશે 4.085. આની કિંમત મૂકીએ TF0 - TF, એમાંથી TF ગણવાનો છે, તો TFને હું સામેની બાજુ લઈ જઈશ એટલે પ્લસ થશે. TF0ની કિંમત 273.15, 4.085 ડાબી બાજુ લઈ આવે એટલે માઇનસ થશે. સાદુરૂપ આપીએ એટલે TFનું મૂલ્ય મળશે
269.07 કેલ્વિન, બરાબર. ત્યાર પછી જોઈએ 2.21. જો 2.21 છે કે બે તત્વો એ અને બી, Ab2 અને Ab4 સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે, તેમને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળતા Ab2નો 1 ગ્રામ ઠાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો કરે છે, જ્યારે Ab4નો 1 ગ્રામ 1.3 કેલ્વિનનો ઘટાડો કરે છે. તો બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક 5.1 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે, તો એ અને બીના પરમાણ્વીય દળ ગણો, બરાબર. તો સૌ પ્રથમ આપણે જોઈએ Ab2 સંયોજન માટે, પછી Ab4 માટે જોઈએ. જો અહીંયા સીધી વાત છે કે ઠાર બિંદુનો પ્રશ્નની અંદર ઉલ્લેખ છે, એટલે ઠાર બિંદુના સૂત્રનો જ આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર. તો Ab2 માટે શું આપેલું છે, તો કે 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે એટલે W1 20 ગ્રામ થશે, 1 ગ્રામ દ્રાવ્ય છે એટલે W2 1 ગ્રામ થશે, ઠાર બિંદુમાં ઘટાડો 2.3 કેલ્વિન એટલે ΔTF 2.3 થશે, અવનયન અચળાંક 5.1 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપેલું છે. તો ΔTF બરાબર થશે KF W2 1000 / M2 W1, આમાંથી જે કિંમતો આપણી પાસે છે એ મૂકતા જઈએ, બરાબર, નથી એની ગણતરી કરશું. તો Ab2 માટે ΔTF આપેલું છે, KF પણ છે, W2 છે, 1 છે, M2 નથી, તો M2 ને કરતા બનાવીએ, બાકીની કિંમત મૂકતા જઈએ. તો 5.1 W2 1000 / ΔTF નીચે લઈ જાય 2.3 / W1 20, સાદુરૂપ આપીએ એટલે આપણે જવાબ મળશે M2 બરાબર 110.87 ગ્રામ પ્રતિ મોલ. એ શું મળશે, Ab2નું આણ્વીય દળ મળશે. આપણે તો A અને B ના પરમાણ્વીય દળ ગણવાના છે, પરમાણ્વીય દળ આપણે પછી ગણીશું, બરાબર. એવી જ રીતે Ab4 માટે આપણે આણ્વીય દળ ગણી શકીએ, ΔTF બરાબર KF W2 1000 / M2 W1 સૂત્રનો જ ઉપયોગ કરવાનો, એમાં W1 20 થશે, W2 એમાં પણ 1 ગ્રામ જ દ્રાવ્ય કરવાનો છે, ΔTF 1.3 કેલ્વિન થાય છે, KFનું મૂલ્ય પણ એ જ છે. તો આ બધી કિંમતો આમાં મૂકી દઈ, સાદુરૂપ આપીએ એટલે આપણે મળશે M2 કેટલો મળે છે, 196.15 ગ્રામ પ્રતિ મોલ. હવે જો બંનેના આપણે આણ્વીય દળ પ્રાપ્ત થઈ ગયા, બરાબર, તો Ab2 સંયોજનનું આણ્વીય દળ આપણે કેવી રીતે ગણીએ છીએ, તો લખી શકીએ Ab2 સંયોજન માટે એનું પરમાણ્વીય દળ વત્તા 2 બીનું પરમાણ્વીય દળ. કિંમત મૂકીએ કે Ab2નું આણ્વીય દળ આપણે મેળવી લીધું 110.87 બરાબર, એનું પરમાણ્વીય દળ ગણવાનું છે વત્તા 2 બીનું પરમાણ્વીય દળ પણ ગણવાનું છે. બે વસ્તુ અજ્ઞાત છે, તો આમાંથી આપણે હજી જવાબ મળશે નહીં. તો આગળ જઈ Ab4 સંયોજનનું આણ્વીય દળ આવી જ રીતે લખી શકીએ, એનું પરમાણ્વીય દળ વત્તા 4 બીનું પરમાણ્વીય દળ. Ab4નું આણ્વીય દળ આપણે મેળવી લીધું 196.15 બરાબર એ વત્તા 4 બીનું પરમાણ્વીય દળ. તો આમાં પણ બે વસ્તુ અજ્ઞાત છે, અને સમીકરણ 2 કહી દઈએ, 1 અને 2 ઉકેલીએ એટલે એ અને બીની કિંમતો આપણે મળી જશે, બરાબર. તો અહીંયા સમીકરણ 2 હું સમીકરણ 1 બાદ કરું છું, તો 196.15 110.87 બાદ થશે બરાબર, એ વત્તા 4b માઇનસ એ વત્તા 2b, સાદુરૂપ આપીએ એટલે 85.28. તો 85.28 બરાબર 2b, તો બીનું પરમાણ્વીય દળ થશે 42.64 બરાબર. બીની કિંમત સમીકરણ 1 અથવા 2 મૂકીએ એટલે એનું પરમાણ્વીય દળ પ્રાપ્ત થાય. આપણે સમીકરણ 1 કિંમત મૂકીએ, તો બીની કિંમત સમીકરણ 1 મૂકતા તો થશે 110.87 બરાબર એ વધતા 2 42.64, 110.87 એમનમ બરાબર એ વધતા, ગુણાકાર કરીએ 85.28, એને કરતા બનાવીએ તો 110.87 ઓછા 85.28, તો એનું મૂલ્ય થશે 25.59 U બરાબર. ત્યાર પછીનો દાખલો જોઈએ કે 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ 4.98 bar છે. જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિસરણ દબાણ 1.52 bar હોય તો તેમની સાંદ્રતા કેટલી થશે, બરાબર.
તો બીજા દ્રાવણ માટે આ જ તાપમાને આપણે અભિસરણ દબાણ 1.52 થતું હોય ત્યારે એની સાંદ્રતા ગણવાની છે. જો આપણે સાંદ્રતા ગણવી હોય તો એના સૂત્રનો વિચાર કરીએ તો પાઈ બરાબર સીઆરટી થાય. બરાબર, તો અભિસરણ દબાણ તો આપ્યું છે 1.52, તાપમાને આપેલું છે 300 કેલ્વિન, આરનું મૂલ્ય છે એ તો અચળાંક છે આપને ખ્યાલ હોય. તો આ ત્રણેય કિંમતો તમે મૂકી દેશો અને સીને કરતા બનાવો તો સીધી જ તમને સાંદ્રતા મળી જાય. બરાબર, સમજાણું? તો ગણતરી કરતા જઈએ. જો પાઈ બરાબર શું થશે? સી આર ટી, સાંદ્રતા ગણવાની છે તો સીને કરતા બનાવીએ, બાકીની કિંમત મૂકતા જઈએ. પાઈનું મૂલ્ય 1.52 આર છેદમાં મૂલ્ય થશે 8.314 ગુણ્યા 10^-2 ટી 300 કેલ્વિન. સાદુરૂપ આપીએ તો જવાબ મળશે 0.0609 અથવા 61 મોલર. સમજાણું? આટલો જ દાખલો થયો, બોલો. આટલો જ થયો. હવે આની અંદર રકમ જે આપી છે, રકમમાં તો ઘણું બધું કીધું છે. જો 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા તેના દ્રાવણનું અભિસરણ દબાણ આપેલું છે, અને એ જ તાપમાને બીજા દ્રાવણનું અભિસરણ દબાણ હોય તો બીજા દ્રાવણની સાંદ્રતા ગણવાની છે. તો આમાં ગ્લુકોઝનો તો કોઈ રોલ જ નથી. સમજાય છે? હા, રોલ છે ક્યારે? કે જો આરનું મૂલ્ય આપેલું ન હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને એમાંથી આરનું મૂલ્ય અથવા વીનું મૂલ્ય ગણી અને આની અંદર આપણે મૂકી શકીએ. બરાબર, સમજાણું? ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ. બે પોઈન્ટ 26, જો કોઈ સરોવરના પાણીની ઘનતા 1.25 ગ્રામ પર ml હોય અને તે 92 ગ્રામ Na+ પ્રતિ કિલોગ્રામ પાણી ધરાવતું હોય તો સરોવરના પાણીમાં Na+ આયનની મોલાલિટી ગણો. જો મોલાલિટી ગણવાની છે તો મોલાલિટીનું સૂત્ર તરત જ મગજમાં આવવું જોઈએ કે W2 1000/m2W1, એમાંથી આપણી પાસે કઈ કિંમતો છે એ જોઈ લઈએ. બરાબર, ઘનતા આપી છે 1.25 ગ્રામ પર ml. બરાબર, 92 ગ્રામ Na+ એટલે W2 92 ગ્રામ થશે. પ્રતિ કિલોગ્રામ પાણી એટલે 1 કિલોગ્રામ પાણી છે એટલે W1 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય. M2 ગણવાના છે, M2 એટલે 23 ગ્રામ પ્રતિ મોલ, એમ છે મોલાલિટી ગણવાની છે. બરાબર, તો બધી કિંમતો છે આમાં મૂકી દઈએ, પણ અહીંયા પાછી ઘનતા આપેલી છે, ઘનતાનું આપણે કાંઈ કામ નથી. બરાબર, ભલે આપી. હા, મોલારિટી ગણવાની કીધી હોત તો ઘનતાની જરૂર પડે. બરાબર, મોલારિટીમાં નહીં જરૂર પડે તો મૂકી દઈએ કિંમત W2 92 × 1000/m2 થશે 23 × W1 1000, ગુણોત્તર લઈએ એટલે મોલારિટી થશે 4 મોલલ દ્રાવણ બનશે. સમજાણ? ત્યાર પછી જોઈએ 2.27, જો CuS નો દ્રાવ્યતા ગુણાકાર 6 × 10^-16 હોય તો CuS ની જલીય દ્રાવણમાં મહત્તમ મોલારિટી ગણો. બરાબર, મહત્તમ મોલારિટી ગણો. ચાલો, CuS ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંકનું મૂલ્ય આપેલું છે, એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? KSP વડે. તો KSP નું મૂલ્ય છે 6 × 10^-16, તો એની મોલારિટી ગણવાની છે. બરાબર, તો આપણે 11મા ધોરણમાં શીખી ગયા એ મુજબ જોઈએ CuS માટે
समीकरण थशे सीयू प्लस टू वत्ता एस माइनस टू जलीय द्रावण में एटले एक्वायस अने सीयूएस छे घन स्वरूपे हशे एटले सॉलिड। आनी द्राव्यता ने एस मोल प्रति लीटर वडे दर्शावीए अने आनी द्राव्यता ने एस मोल प्रति लीटर वडे दर्शावीए कारण के आ बन्ने ना एक एक मोल मळे जो आनी मोलारिटी एस होय तो आनी पण एस ज थाय बराबर। હવે દ્રાવ્યતા ગુણાકાર અચળાંક માટેનું સૂત્ર આપણે ખ્યાલ છે કે એસ પી બરાબર શું થશે તો કે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર એટલે સીયુ પ્લસ ટુ ઇન્ટુ એસ માઇનસ ટુ વાય। આની સાંદ્રતા એસ હોય સીયુ પ્લસ ટુની તો એસ માઇનસ ટુની પણ એસ જ થશે તો કે એસ પી બરાબર થશે એસનો વર્ગ। તો આપણે જોઈ ગયા કે એ બી પ્રકારનો સોલ્ટ જ્યારે હોય ત્યારે કે એસ પી બરાબર એસનો વર્ગ થાય અથવા તો એની દ્રાવ્યતા એસ બરાબર આપણે શું લખતા હતા અંડર રૂટ કે એસ પી બરાબર ને। તો કિંમત મૂકી દઈએ કે એસપીની કિંમત છે તો તમને મોલારિટી મળશે અને મોલારિટી હોય તો કે એસપી મળે। તો અહીંયા કે એસપીનું મૂલ્ય આપેલું છે તો મૂકીએ છ ગુણ્યા દસ ની માઇનસ સોળ ઘાત બરાબર એસનો વર્ગ તો એસ બરાબર શું થશે વર્ગમૂળમાં છ ગુણ્યા દસ ની માઇનસ સોળ ઘાત એનું વર્ગમૂળ લઈએ એટલે બે પોઈન્ટ પિસ્તાલીસ ગુણ્યા દસ ની માઇનસ આઠ ઘાત મોલર જવાબ આવશે બરાબર સમજાઈ ગયું।